સુરતની સ્થિતિ હાલ ખૂબ જ દયનીય હોય તેવું સામે આવી રહ્યું છે. જે એક બાજુ કોરોનાનો કહેર સુરતમાં વર્તાઈ રહ્યો છે તો બીજી બાજુ વરસાદી આફત હવે સુરતમાં આવવાની તૈયારીઓ દેખાઈ રહી છે. 2008માં સુરતમાં પાણી ઘૂસ્યું હતું, સમગ્ર સુરતવાસીઓને ખૂબ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તો તેવી જ પરિસ્થિતિ અત્યારે સુરતની દેખાઈ રહી છે. શેરીઓ ઠેર ઠેરાણે પાણીઓ ભરવા માંડ્યા છે, કેડસમાં પાણી ભરાયા છે. વરસાદ અને તેમજ ઉપરવાસમાં વરસાદ હોવાથી અત્યારે ઉકાઈ ડેમના પાટિયાઓ ખોલવાની પરિસ્થિતિ સામે આવી રહી છે, જેના લીધે સુરતમાં પાણી છોડાયા હોવાથી તમામ શેરીઓમાં પાણી ગરકાવ થયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારો છે જે છે ત્યાં પાણીઓ ઘર ઘૂસ્યા છે, તો ઘણા લોકોના ઘરમાં પણ પાણીઓ ઘૂસી રહ્યા છે. તો તેમજ NDRF દ્વારા અત્યારે બચાવ રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ વિષય ક્યાંક એકનો ક્યાંક ને ક્યાંક જો જોઈએ તો ખૂબ જ સુરતવાસીઓની હાલ પરિસ્થિતિ મુશ્કેલીનો સામનો તેમને કરવો પડી રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે એક બાજુ સતત કોરોનાનો કેસ વધી રહ્યા છે તો સુરતવાસીઓ તેના લીધે પરેશાન છે, તો બીજી બાજુ આ વરસાદી આફતના લીધે સુરતવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે 2006માં જ્યારે પાણી ભરાયું હતું, કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું, તો તેમજ ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો તે ફરી એ જ પરિસ્થિતિ અહીંયા ક્યાંક ને ક્યાંક બને તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે સતત પાણીનો પ્રવાહ ઉપરવાસમાં ચાલુ છે. ઉકાઈ ડેમ ઓવરફ્લો થવાના હિસાબે પાણી છોડવાની તંત્રને ક્યાંક ને ક્યાંક ફરજ પડી રહી છે, ફરજ પડી શકશે. અને ફરજ પડવાથી આ પાણી છોડવાની ફરજ પડવાથી સુરતવાસીઓને તેની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ બસ અત્યારે આટલું જ. વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.